નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો આજની વાત અને હું છું દીપક આસર. ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદને લઈને વાતચીત ચાલી રહી હતી, ત્યાં જ બીજી તરફ બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણનો, મારામારીનો એક હિંસક વિડીયો બહાર આવ્યો છે. જી હા, 5 મિનિટના વિડીયોમાં એવું દેખાઈ રહ્યું છે કે ભારતીય સૈનિકો ચીની સૈન્યને પાછળ ધકેલવાની કોશિશ કરી રહ્યું છે. આ દરમિયાન ઝપાઝપી પણ થઈ જાય છે અને એકબીજાને મુક્કાબાજી પણ શરૂ થઈ જાય છે. પહેલાં સમજીએ કે આ વિડીયો ક્યાંનો છે. વેલ, વિડીયોનું લોકેશન અને તારીખ હજુ સુધી વેરીફાઈ થયા નથી, પણ એવું કહેવાઈ રહ્યું છે કે સૈનિકોએ માસ્ક પહેરેલા હોવાથી આ વિડીયો તાજેતરનો જ છે. હમણાં જ કંઈક આ થયું છે. ગત તારીખ 9 મેના રોજ નોર્થ સિક્કિમમાં નાકુલા સેક્ટરમાં ભારત ચીનના 150થી વધારે સૈનિકો આમને સામને આવી ગયા હતા. આ વિડીયો તે વખતનો હોવાનું કહેવાઈ રહ્યું છે. હવે જાણીએ કે વિડીયોમાં શું દેખાઈ રહ્યું છે. વેલ, ભારતીય સૈનિકોએ ચીનના સૈનિકોને એવું કહી રહ્યા છે કે પાછા જાઓ, ગો બેક તેમ કહી રહ્યા હોવા છતાં ચીનના સૈનિકો સાંભળી નથી રહ્યા અને પાછા જવાના બદલે ઘૂસણખોરી કરી રહ્યા છે. અચાનક એક ચીની સૈનિક ભારતીય સૈનિકો પર હુમલો કરી દે છે અને એ પછી ભારતીય સૈનિકો પણ સામેનો જવાબ આપે છે ચીનના સૈનિકને અને તેને ઘેરી લઈને મુક્કાબાજી શરૂ થાય છે, અથડામણ શરૂ થાય છે. આ વિડીયો કંઈક આવું દેખાડી રહ્યો છે. સરહદે શું ઘટના બની હતી એ પણ આપણે જાણી લઈએ. આ બધું કોરિલેટ કરી રહ્યું હોવાથી હું તમને જણાવી રહ્યો છું. સિક્કિમ સરહદે તારીખ 9 મેના રોજ ઉત્તર સિક્કિમમાં 16,000 ફૂટની ઊંચાઈએ નાકુલા સેક્ટરમાં ભારત ચીનના 150થી વધારે સૈનિકો આમને સામને આવી ગયા હતા. ચીનના સૈનિકોએ ભારતમાં ઘૂસવાની કોશિશ કરી હતી અને તેના કારણે સામ સામે આવી ગયા હતા. ધ હિન્દુ અખબારના અહેવાલ મુજબ અથડામણ 9 મેના રોજ થઈ હતી અને આ અથડામણમાં 10થી વધારે સૈનિકો ઘાયલ થયા હતા. હાલ ભારત અને ચીન સરહદે શું વિવાદ ચાલી રહ્યો છે એ પણ સમજી લઈએ. ચીનના ઘૂસણખોરીના પ્રયાસોને કારણે બંને દેશો વચ્ચે સરહદ પર તણાવ પેદા થઈ ગયો છે. જ્યાં મે મહિનામાં લદ્દાખમાં 2 અથડામણ થઈ હતી આ કારણે જ, જેમાં ઘણા સૈનિકો ઘાયલ થયા હતા. ત્યારબાદ 15 જૂને ગલવાણ ખીણની પરિસ્થિતિ એટલી હિંસક બની ગઈ હતી કે 20 ભારતીય સૈનિકો શહીદ થઈ ગયા હતા. ચીનના પણ 40થી વધુ સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલો આવ્યા હતા. જો કે ચીને માત્ર એટલું જ કહ્યું હતું કે તેમના એક કમાન્ડિંગ ઓફિસરની હત્યા કરવામાં આવી છે. બીજી તરફ બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે સૈન્ય લેવલની વાતચીત ચાલી રહી છે. લેફ્ટનન્ટ જનરલ લેવલની સોમવારે મળેલી મીટિંગમાં ચર્ચા થયા બાદ બંને દેશોના સૈનિકોને પાછા બોલાવી લેવાના અહેવાલો આવી રહ્યા છે અને તણાવ ઓછો કરવાની વાત બહાર આવી છે. હવે જોઈએ આગામી દિવસોમાં શું થાય છે. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilok70.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.